पहलो एकल प्रवास करेलो कि आज थी 40 वर्ष पहला हिमालयनो में पहली बार एकला जैने प्रवास करेलो। एकल प्रवास એટલે એકલો પ્રવાસ કરેલો। મારો સાથી ભોમ્યો મજૂર જે કહો તે એક હુકમસી। તમે કહો તો મારો સાથી મારો ભોમ્યો, ભોમ્યો એટલે ગાઈડ માર્ગદર્શક, એ એકલો। મજૂર કહો તો પણ એક હુકમસી એક જ હતો। આપણને એવું કદાચ પ્રશ્ન કરે કે લેખક અશ્વિન મહેતા સાથે ફક્ત કોણ હતો હિમાલય પ્રવાસમાં, તો હુકમસી। હું 25 નો તો એ 35 નો। लेखक के हूँ 25 वर्ष नो हतो तो हुकमसी 35 वर्ष नो हतो। हुकमसी मारा पर खुश, हुकमसी मारा पर खूब खुश हतो। कहे 15 वर्ष थी मैदान ना साहेबो ने फेरवू छू। बात करतो जाए कि आ मैदान जे खुल्लू छे एना साहेबो ने हूँ 15 वर्ष थी आगळ फेरवू छू। पण मारा पेगड़ा मा पग घाली ने मारी झड़पे 10-12 कलाक चालनारो तमारा सिवाय कोई मळ्यो नथी। પેગડામાં એટલે બરાબરી કરવી, પેગડામાં પગ નાખો એટલે શું થાય, બરાબરી કરવી। શું કે છે, બધા સાહેબોને ફેરવું છું પણ મારી સાથે સાથે ચાલી શકે અને 10-12 કલાક ચાલનાર વ્યક્તિ મળ્યા હોય તો તમે એક જ મળ્યા છો, મને અત્યાર સુધી બીજું કોઈ આવું મળ્યું નથી। તે દિવસોમાં હું ચા કોફી પણ પીતો નહીં। લેખક કહે છે હિમાલય પ્રવાસમાં ગયો ત્યારે હું ચા કોફી પણ પીતો નહીં। मांसाहार करतो नहीं तेनु हुकमसी ने भारे आश्चर्य। हूँ मांसाहार करतो नहीं, हूँ नॉन वेजिटेरियन न लेतो एनु हुकमसी ने आश्चर्य लागतो हतो। मे एनी आगळ सूट गोळनी गोळीनो महिमा गायलो। ई के हूँ नॉन वेजिटेरियन नथी खातो एने मे महिमा गायो हतो के भाई सूट अने गोळनी गोळी थी शुं थाय, तो एना गुणगान मे एनी सामे गायला। ने મુખ્યત્વે દૂધ અને ઘઉંમગના સત્તુના મારા ખોરાકના ફાયદા ગણાવેલા। સત્તુ એટલે શેકેલા અનાજનો રોટલો। મેને શું કીધેલું કે હું દૂધ લઉં છું, ઘઉં, મગ અને સત્તુના મારા ખોરાકના ફાયદા ગણા। સત્તુ એટલે શેકેલા અનાજના રોટલા, બરાબર, એને સત્તુ કહેવામાં આવે છે। વધારામાં કહેલું કે હિમાલય સાથેનો મારો નાતો આજકાલનો નથી। હુકમસીને મેં જણાવી દીધેલું કે હિમાલય સાથેનો મારો સંબંધ, નાતો એટલે સંબંધ, મારો આજકાલનો નથી, જન્મો જન્મનો છે। હિમાલય સાથેનો સંબંધ મારો જન્મો જન્મનો છે, નહીં તો ગાડીમાંથી જેવા શિવાલિકના પહાડો દેખાઈને આખા શરીરમાં વીજળીશાને સળવળે, નહીતર આ શિવાલિકના પર્વતો દેખાય છે અને તરત જ મારા આખા શરીરમાં જ્યારે સ્ફૂર્તિ આવી ગઈ હોય એવું લાગે છે। માટે મને એવું લાગે છે કે હિમાલય સાથેનો મારો સંબંધ આ જન્મનો નહીં પરંતુ જન્મો જન્મનો છે। તમે પણ ક્યાંક અનુભવ કરતા હશો કે ક્યાંક જાઓ તો તમને એવું થાય કે આ જગ્યા મેં પહેલી વાર નહીં પરંતુ આની પહેલા પણ જોયેલી છે। તમને ઘણી વાર એવું થાય કે આ શબ્દો બોલે છે, શબ્દો મેં પહેલા સાંભળેલા છે। ઘણી વખત એવા સ્થળ સાથેનો આપણો સંબંધ હોય કે કદાચ તમને મનોમન થાય કે કદાચ આ જન્મમાં તો હું નથી આવ્યો પણ કદાચ મારા ગત જન્મમાં હું આ જગ્યા ઉપર આવી ચૂક્યો છું। તમને જગ્યાના મહેસૂસથી, તમને જગ્યાની લાગણીથી એવું થવા લાગે કે આ જગ્યા મેં પહેલા ક્યારેક જોયેલી છે। હકીકતમાં તમને ખબર હોય કે હું આ બાજુ પહેલા ક્યારેય આવ્યો જ નથી, પણ એ ધરતી સાથે, એ જગ્યા સાથે આપણે પહેલા આ જન્મ નહીં તો પુનર્જન્મમાં, પહેલાના જન્મમાં આપણે જઈ ચૂક્યા હોય એટલે ઘણી વખત આપણને આવો ભાસ થાય છે, આવો અહેસાસ થાય છે કે આ જગ્યા હું પહેલેથી જાણું છું। માટે લેખક કહે છે કે હિમાલય સાથે મારો સંબંધ આ જન્મનો નહીં પણ જન્મો જન્મનો મારો સંબંધ છે। ઓકે, હવે ત્યારબાદ શું કહે છે, રાજગ્રહના લાલગુમ ખેતરોમાં થઈને મોડી સાંજે મેં પાના પહોંચ્યા। રાજગ્રહના લાલગુમ ખેતરો, જેને જોયા હોય ને એને ખબર હોય, રાજગ્રહ, રાજગ્રહનો લોટ અને એનો જે છોડ છે ને એનો કલર એકદમ સરસ હોય છે, લાલ, એકદમ ડાર્ક પિંક, તમે કહો લાલ ને ડાર્ક પિંક, એવો કુદરતી એનો કલર હોય છે। તો કે છે કે રાજગ્રહના લાલગુમ ખેતરોમાં થઈને મોડી સાંજે પાના વિસ્તાર છે ત્યાં પહોંચે છે। ગોધૂલીનો સમય હતો ને વાતાવરણ બે બે ને હંબા હંબાથી
भर्यु भर्यु हतु गो धूली गायोना चालवाथी उड़ती रज एने शू कहवाय छे गो धूली गायनु धण गाम मां पाछो आववानो समय हतो अने वातावरण बे बे अने हंबा हंबा एटले के वाछड़ाओ ने गायोना अवाज थी आखू वातावरण भर्यु भर्यु लागतु हतु घरनी खुली परसाळ मां अमारा धामा हता एक घर हतुं एनी खुली परसाळ ओसरी कहीए ने मेन रूम होय एनी आगळ एक खुली जग्या शू कहेवाय परसाळ तो के त्यां अमारा धामा हता धामा एटले अमारा उतारा हता मारू दूध सूट सत्तू नु भोजन हूँ पतावतो ज हतो त्या मोटू तपेलू भरीने बाफेला बटाका आव्या ई के हूँ मारू भोजन पतावतो तो त्या मोटू तपेलू भरीने बाफेला बटेका आव्या आगमा सेकता सेकता बद्धाए खाधा ने वात वात मा सब ऊंघी गया आगमा धीमे धीमे सेके छे अने वातो करे छे ने वातो करता करता सब ऊंघी जाय छे ऊंघी जाव एटले सूई जाय छे राते कोईनो हाथ फरतो होय एवू मने लाग्यो ने हूँ जबकीने जाग्यो रात्रे मारा माथा पर कोईनो हाथ फरतो होय एवू मने लाग्यो ने हूँ जबकीने जाग्यो जबकीने जागो एटले अचानक जागी जाय छे જોયું તો યજમાન ખેડૂતની ઘરડીમાં મારું ઓઢવાનું સરખું કરતી હતી યજમાન એટલે આપણે કોઈને ત્યાં રોકાયા હોય ને એ ઘરના માલિકને યજમાન કહેવામાં આવે છે તો જ્યાં અમે રોકાયા હતા ને એની ઘરડીમાં મારું ઓઢવાનું વ્યવસ્થિત કરતી હતી સરખું કરતી હતી પછી ખબર પડી કે માજીને મારી બહુ ચિંતા હતી પછી ખબર પડી કે આ બા જે છે ઘરડામાં છે એમને મારી ખૂબ જ ચિંતા હતી રાત્રે પણ બે ત્રણ વાર નજર નાખી ગયેલા રાત્રે પણ બે ત્રણ વાર લેખકને જોઈ ગયેલા અમે તો મોસુજણું થતાવે નીકળી ગયા મોસુજણું એટલે પ્રભાત મોડું દેખાય એટલી સવાર એને શું કહેવામાં આવે છે મોસુજણું ત્યારે તો અમે નીકળી ગયા હતા થતાવ એટલે થયું ને તરત મોં દેખાયેલું સવારું થયું અને તરત અમે નીકળી ગયા હતા માંડ અડધો ફલાંગ ચાલ્યા હોઈશું ત્યાં એક માણસ અમને પાછો બોલાવી ગયો જે અમે અડધી ફલાંગ એક ડગલું જ ચાલ્યા છું ત્યાં એક માણસ અમને પાછો બોલાવી ગયો માજી શિરામણ કરવામાં રોકાયેલા હતા એટલે વિદાય નહોતા આપી શક્યા શિરામણ એટલે સવારનો નાસ્તો શિરામણ એટલે શું સવારનો નાસ્તો માજી જે ગળાબા છે સવારનો નાસ્તો બનાવતા હતા એટલે અમને વિદાય આપી શક્યા નહોતા એવું લેખક અહીંયા આગળ કહે છે સૌ પ્રથમ એમણે મારા બધા ખિસ્સા જરદાલુથી ઠસોઠસ ભરી દીધા જરદાલુ એટલે આપણે આલુ કહીએ છીએ તે આલુથી બધા ખિસ્સા મારા ઠસોઠસ આમ દાબી દાબીને ભરી દે છે સેટ પણ જગ્યા રહે નહીં પછી કપાળે ચાંડો કર્યો ચોખા ચોડ્યા ને લમણે ટાચકા ફોડીને મારા ઓવારણા લીધા ઓવારણા લેવા એટલે આપણે ગુજરાતીઓને ખબર જ છે કે ચાંડો કર્યો પછી ચોખા લગાડ્યા અને પછી ઓવારણા લે છે ને ટાચકા ફોડે છે વધારામાં હુકમસિંહને કહ્યું કે રાતે પેલી ગુફામાં મારું ધ્યાન રાખે પછી એક માં જેમ દીકરાની કાળજી લેતી હોય એમ હુકમસિંહને કહે છે કે ગુફામાં જાઓ ત્યારે આનું ધ્યાન રાખજો એવી ભલામણ એ ઘરડામાં કરે છે કોઈ ડાઘિયાને મારી પડખે સુડાવે ડાઘિયો કોઈ એવો કૂતરો હોય કોઈ પ્રાણી હોય એને મારી બાજુમાં સુડાવે એવી ભલામણ કરે છે ગરમીની ગરમી રહે ને મામો દીપડો લવારા લેવા આવે તો મને હેરાન ન કરે એકે બાજુમાં સૂતો હોય ડાઘ્યો તો ગરમીની ગરમી રહે અને મામો ડાઘ્યો દીપડો એટલે કે દીપડો લવારા એટલે કે બકરીના બચ્ચાને લેવા આવે તો મને હેરાન ન કરે એવી પણ ભલામણ કરી રાતે પહેલા વરસાદ પડ્યો ને પછી બરફ પહેલા વરસાદ થયો અને પછી બરફ પડે છે પણ માજીની કૃપાથી રાત સરસ ગઈ પરંતુ એ ઘણા માની કૃપાથી દયાથી અમી દ્રષ્ટિથી અમારી રાત સરસ ગઈ સવારે હજાર ફૂટનું ચઢાણ ચડી કુંવારી પહોંચી ગયા ને નિર્ભ્ર આકાશમાં ધરાય ધરાયને બરફનો જોયા પણ અરે કુંવારી પહોંચી ગયા જે એમને પહોંચવાનું તે સ્થળે પહોંચી જાય છે નિર્ભ્ર આકાશ સ્વચ્છ એકદમ થયેલા વાદળા જોવે છે ધરાય ધરાયને
અને આટલા વર્ષિયા લખતા લખતા કાગળ પર પાણી જેવું શું ઝળકવા માંડ્યું, એટલે કે આટલા વર્ષો પછી પણ મારા હિમાલયના અનુભવો લખું છું, મેં બરફો જોયા છે, વાદળા જોયા છે, એ લખું છું, તો આ શું આટલા વર્ષે લખતા લખતા પણ કાગળ પર પાણી જેવું ઝાકળવા ચળકવા માંડ્યું, એમ કે આટલા વર્ષો પછી પણ એ ઝાકળ જેવું મારા કાગળ પર ચમકવા લાગ્યું છે. અહીં આગળ આપણો 17મો પાઠ પૂર્ણ કરે છે. અસ્તુ.